જ્યારથી રશિયાએ યુક્રેન ઉપર હમલો કર્યો છે ને ત્યારથી એક પછી એક અલગ અલગ દેશો પોતાના સેન્કશન્સ જાહેર કરે છે રશિયા ઉપર. તો આ સેન્કશન શું હોય, એનાથી શું અસર થાય અને કયા દેશે કેવા સેન્કશન્સ જાહેર કર્યા છે એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા આપણે સમજીએ કે સેન્કશન 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 બધા બોલે છે એનો મતલબ શું થયો. આપણે તો લોનમાં જ સમજીએ ને કે લોન સેન્કશન થઈ ગઈ, પણ ના, સેન્કશન એક પ્રકારની પેનલ્ટી છે, જે પેનલ્ટી એક દેશ બીજા દેશની આર્થિક ગતિવિધિઓ ઉપર લગાડે છે. આ એક પ્રકારનું યુદ્ધ જ થઈ ગયું, આર્થિક યુદ્ધ થઈ ગયું. નોર્મલી યુદ્ધ લડે એ હથિયારોથી લડે, સૈનિકો લડવા જાય, પણ જ્યારે સેન્કશન લગાડે ત્યારે એક દેશ બીજા દેશને આર્થિક રીતે પછાડવા માટે એમના ઉપર સેન્કશન લગાડતા હોય છે. અને આ સેન્કશન જ્યારે કોઈ મોટો દેશ કે પછી ગ્રુપ ઓફ નેશન્સ લગાડતા હોય ને, જેમ કે યુરોપિયન યુનિયન થઈ ગયું જેમાં 23 દેશ આવી ગયા, અમેરિકા અને અમેરિકાના મિત્ર દેશો આવી ગયા, એ જ્યારે સેન્કશન લગાડે ત્યારે દુનિયાભરમાં એ દેશો જોડે આર્થિક ગતિવિધિઓ બધાએ કરવી હોય, ધંધો કરવો હોય, એમનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ત્યાં હોય, આપણું ઇન્વેસ્ટમેન્ટ એમને ત્યાં હોય, ત્યારે જો સેન્કશન લાગી જાય ને તો આપણા બહુ જ બધા પૈસા ફસાઈ જતા હોય છે. એટલે સેન્કશન શું હોય એ તો તમે સમજી જ ગયા. હવે હું તમને જણાવીશ કે રશિયાએ યુક્રેન ઉપર જે હમલો કર્યો ને એના લીધે દુનિયાના કયા કયા દેશોએ કઈ પ્રકારના સેન્કશન લગાડ્યા છે રશિયા ઉપર. કોઈ પણ દેશ છે, કોઈ પણ દેશ પોતાના પૈસા ફક્ત પોતાના દેશમાં ના રાખે, દુનિયાભરની અલગ અલગ બેંકમાં રાખે, જેનાથી પેલું કહેવાય ને ડાયવર્સિફિકેશન ઓફ ફંડ્સ, એક જ જગ્યાએ એક જ બાસ્કેટમાં બધા ઈંડા નહીં ભરવા. એવું દરેક દેશ પણ અલગ અલગ દેશોમાં પોતાના વેલ્થ ફંડ રાખે, પોતાની સેન્ટ્રલ બેંક જે દેશની સેન્ટ્રલ બેંક છે એ અલગ અલગ દેશમાં એમના ફોરેન એક્સચેન્જ રિઝર્વ સ્ટોર કરતા હોય છે. એટલે આ સેન્કશન લગાડે ને તો આ બધા પૈસા એક્સેસ કરવા મુશ્કેલ થઈ જતા હોય છે કોઈ પણ દેશ માટે. અમેરિકાની વાત કરું તો સૌથી પહેલા સેન્કશન લગાડે અમેરિકાએ, જેમાં રશિયાની સેન્ટ્રલ બેંકના 600 બિલિયન ડોલરથી પણ વધુ મોટી રકમ હતી અમેરિકા પાસે ફોરેન રિઝર્વમાં, એ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું, એટલે ના ડિપોઝિટ કરી શકે, ના વિધડ્રો કરી શકે. પછી યુકે, યુએસ અને યુરોપિયન યુનિયનના બધા દેશોએ રશિયાની આ 3 વસ્તુઓના ટ્રાન્ઝેક્શન બેન કરી દીધા. રશિયાની સેન્ટ્રલ બેંકમાં આવનારા કે જનારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન, રશિયાની ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કે રશિયાએ કોઈ પણ વેલ્થ ફંડ ક્રિએટ કર્યું હોય, જે ફંડ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાતું હોય ને, એ વેલ્થ ફંડના બધા ટ્રાન્ઝેક્શન ઉપર પણ સ્ટોપ લગાડી દીધું, એટલે આ ટ્રાન્ઝેક્શન ના થઈ શકે. આટલું જ નહીં, સ્વિફ્ટે પણ બેન લગાડી દીધો રશિયામાં. સ્વિફ્ટ શું છે? એક સિક્યોર મેસેજિંગ નેટવર્ક છે. તમારે જો ભારતની બહાર પૈસા ટ્રાન્સફર કરવા હોય કે બહારથી પૈસા આપણા ખાતામાં અહીંયા લાવવા હોય ને, તો કોઈ પણ બેંક આપણી જોડેથી એક સ્વિફ્ટ કોડ માંગે. આ જેમ આપણા બેંક અકાઉન્ટનો એક નંબર હોય, IFSC કોડ હોય, એવી રીતે ઇન્ટરનેશનલ ટ્રાન્સફર માટે એક સ્વિફ્ટ કોડ હોય. આ સ્વિફ્ટ એક સિક્યોર મેસેજિંગ સિસ્ટમ છે જેમાં આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે અને આ ખાતામાંથી આ ખાતામાં આટલા પૈસા ટ્રાન્સફર કરવાના છે, બસ આવા સિક્યોર મેસેજીસ જતા હોય, જે વર્ષોથી દુનિયામાં ચાલી રહ્યું છે. અને દુનિયામાં ફાસ્ટ ટ્રાન્સફર ઓફ મની ઇન્ટરનેશનલી કરવું હોય ને તો એ સ્વિફ્ટ આપણને એમાં હેલ્પ કરે છે. આ સ્વિફ્ટ બેન લાગી ગયો ને એટલે દુનિયાભરમાં રશિયા જોડેથી ક્રૂડ અને નેચરલ ગેસ એટલે એનર્જી જે પણ દેશ લેતો હશે એ દેશે પેમેન્ટ સ્વિફ્ટ સિવાય કરવું પડશે, જે વધારે સમય લાગે છે, જેનાથી રશિયાને આવક પણ ધીમી થઈ જશે. પછી યુકે એ પણ રશિયાની સેન્ટ્રલ બેંકના બધા અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે. રશિયન લોકો કેટલું ડિપોઝિટ કરી શકે યુકેમાં એના ઉપર પણ એક લિમિટ લગાડી દીધી છે. અને એટલું જ નહીં, કોઈ પણ રશિયન કંપની છે એમને યુકેમાં ના પૈસા ઉઘરાઈ શકે કોઈની જોડે ઉધારીમાં, કે પછી પૈસા રેઝ કરી શકે એમના સ્ટોક માર્કેટ ઉપર. એટલે બેસિકલી યુકેમાંથી રશિયામાં હવે કોઈ પણ જાતનો કોઈ પણ પૈસો નહીં જઈ શકે, ભલે એ રશિયન રહ્યો. એટલું જ નહીં, યુકે, યુએસ, ઈયુ એ ઘણા બધા પ્રોડક્ટ્સ એક્સપોર્ટ પર બી બેન લગાડી દીધો છે, જે પ્રોડક્ટ્સ રશિયા એમના વેપન્સમાં કે યુદ્ધમાં યુઝ કરી શકે છે. પછી જર્મનીમાં રશિયાની ગાઝપ્રોમ કરીને એક કંપની છે જે નેચરલ ગેસ સપ્લાય કરે છે, એની એક નોર્ડ સ્ટ્રીમ 2 કરીને પાઇપલાઇન ચાલુ થઈ રહી હતી, એ પાઇપલાઇન પણ સ્ટોપ કરાવી દીધી છે. એટલે રશિયા જર્મનીમાં ગેસ પણ સપ્લાય નહીં કરી શકે, હજુ પણ આવકને એક ધક્કો લાગ્યો. પછી સિંગાપુરે હિસ્ટ્રીમાં પહેલી વખત સેન્કશન લગાડ્યા છે કોઈ પણ દેશ ઉપર. રશિયામાં દરેક જાતનું બેન્કિંગ સેન્કશન સિંગાપુરથી લાગી ગયું, એટલે સિંગાપુર જ્યાં કહેવાય છે કે વર્લ્ડનું ફાઇનાન્શિયલ કેપિટલ છે, ત્યાંથી હવે પૈસા રશિયા નહીં જઈ શકે, રશિયાથી પૈસા સિંગાપુર નહીં આવી શકે. અરે આટલું જ નહીં, બીજા 400 બિલિયન ડોલર રશિયન સેન્ટ્રલ બેંકના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં જે હતા ને એ એક્સેસ કરવાની પણ ના પાડી દીધી છે સિંગાપુરે. અને એટલે જ 1 માર્ચ 2022 દિવસે ફ્રાન્સના ફાઇનાન્સ મિનિસ્ટર બ્રુનો લમારે સ્ટેટમેન્ટ આપ્યું કે રશિયાના ઇન્ટરનેશનલી $1 ટ્રિલિયનથી વધુ બ્લોક થઈ ગયા છે. $1 ટ્રિલિયન એટલે કેટલા થાય હું તમને કહું, 76 લાખ કરોડ રૂપિયા.
આપણે $1 trillion જોવું હોય તો કે રશિયા માટે આ કેટલી મોટી રકમ છે, તો રશિયાના એક વર્ષના જીડીપીના 71% થઈ ગયા $1 trillion. આટલી મોટી રકમ જ્યારે કોઈ પણ દેશની બીજા દેશોમાં બ્લોક થઈ જાય ને અને એક્સેસ ના કરી શકે તો એ દેશ પર જેન્યુઇનલી આફત આવી જાય છે. અને આ બધા જે સેન્કશન્સ લાગ્યા ને એના લીધે રશિયાની જે કરન્સી છે જેને રૂબલ કહેવાય એ રૂબલ 30% પણ વધારે પડ્યો. એટલે પહેલા 10 ફેબ્રુઆરી સુધી 1 રૂબલ એટલે 1 રૂપિયો થતો હતો, એ આજે આપણે જોઈએ તો 1 રૂપિયો એટલે 0.66 રૂબલ થયો. રૂબલની કિંમત આટલી ઓછી થઈ ગઈ. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને જે માહિતી આપી એનાથી તમે સમજી ગયા છો કે સેન્કશન શું છે અને કયા કયા દેશે રશિયા ઉપર કઈ પ્રકારના સેન્કશન લગાડ્યા છે અને આવી સેન્કશનો લાગે એના લીધે કોઈ પણ દેશ કેમ આર્થિક રીતે પડી ભાંગતો હોય છે અને યુદ્ધમાં હજુ પણ વધુ હેરાન થાય છે. આ જે બધા સેન્કશન રશિયા ઉપર લાગ્યા ને એના લીધે રશિયાની સેન્ટ્રલ બેન્કે રશિયામાં જ પોતાનું ઇન્ટરેસ્ટ રેટ વ્યાજદર 2 ગણું કરી કાઢ્યું, જેનાથી લોકો એમની બેન્કોમાંથી પૈસા કાઢી ના લે. આ એપિસોડની માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. યુદ્ધ ખોટી વસ્તુ છે એ હંમેશા યાદ રાખજો, અને યુક્રેનમાં જે લોકો અત્યારે પણ ફસાયા છે એ લોકો માટે એક વખત દિવસમાં પ્રાર્થના કરજો કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ના ગુમાવે. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.